આજે આપણે ધોરણ 6 ની અંદર ગણિતમાં ચેપ્ટર નંબર 6 પૂર્ણાંક સંખ્યાઓ આ છેલ્લો વિડિયો છે. તો આગળ આપણે શું શીખી ગયા? સંખ્યા રેખા શીખ્યા, સંખ્યા રેખાના ઉપયોગથી સરવાળા શીખ્યા. આજે શીખવાનું છે સંખ્યા રેખાનો ઉપયોગ કરીને બાદબાકી કરવી. પહેલા એક્ઝામ્પલ લઈએ 6 - 2. તો પહેલા આપણે શું કરવાનું? સંખ્યા રેખા કરવાની. ચલો શૂન્ય વચ્ચે આવશે 1, 2, 3, 4, 5 અને 6. આ બાજુ કઈ સંખ્યા આવશે? ઋણ સંખ્યા. હવે 6 કેવા છે? તો ધન. તો ધન 6 લેવાનું, બરાબર. હવે એને જોવાનું બાદબાકી હોય અને અહીંયા ધન સંખ્યા હોય તો તમારે કઈ બાજુ ખસવાનું? ડાબી બાજુ. કેટલા એકમ છે? 2 એકમ. 2 વડે 2. તો આનો જવાબ શું આવ્યો? 4. કેટલા એકમ થશે આપણે? 2 એકમ. તો 6 - 2 = 4. આપણે સરવાળા માટે શું કરતા હતા? જોઈએ ધન સંખ્યા હોય તો જમણી બાજુ ખસતા હતા, અને જો બાકી હોય અને અહીંયા ધન સંખ્યા હોય તો તમારે ડાબી બાજુ ખસતા. બીજો એક્ઝામ્પલ લઈએ -5 - -3. સંખ્યા રેખા લઈએ, અહીંયા આવશે વચ્ચે 0 - 1 - 2 - 3 - 4 - 5. 1, 2 અને 3. ચલો હવે -5 કરવા પહેલા -5 આવે. હવે બાદબાકી હોય અને અહીંયા કઈ સંખ્યા છે? ઋણ સંખ્યા. કઈ કહેવાય છે? ઋણ સંખ્યા. તો ઋણ સંખ્યા હોય અને બાદબાકી હોય તો તમારે કઈ બાજુ ખસવાનું? જમણી બાજુ. કેટલા એકમ ખસવાનું? 1, 2 અને 3. ચલો આ બાજુ હશે -3. આપણે એકમ કઈ બાજુ હશે? આ જમણી બાજુ. જો આપણને જવાબ કેટલો મળ્યો? -2, એટલે કે -5 - -3. આનો જવાબ આપણે મળે છે -2. હવે વિદ્યાર્થી મિત્રો, 9 એક્ઝામ્પલ લઈએ. સંખ્યા રેખાનો ઉપયોગ કર્યા વગર આપણે દાખલા ભણવાના છે. પહેલો 43 + 24 સાથે ભાગ્યા છે, તો આપણે ખબર 43 - 24 બાદ કરો તો કેટલા મળશે? તો 19. ચલો બીજો લઈએ 87 - -99. તો આપણને એટલો ખોટો તૈયાર હોવો જોઈએ. ચલો બંને પ્લસ સાથે જાશો આવશે પ્લસ, માઇનસ પ્લસ હતો માઇનસ, પ્લસ માઇનસ હતો માઇનસ, બંને માઇનસ હતો પ્લસ. ચલો બંને કેવા છે? માઇનસ. ઓછા ઓછા શું થશે? પ્લસ. તો 87 + 99 તો આનો જવાબ કેટલો આવશે? તો 7 ને 9 કેટલા થશે? 16. બધી મળી 8 ને 9 19, એટલે કેટલા? 196. બરાબર વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારા ચિહ્ન લઈને જ કામ કરવાનું. હવે ત્રીજો -36 - -23. જો નજીકના પહેલા ચિહ્ન હોય તો એને તમારે સાથે મૂકવાનું. -36 - 10 અને 23. ચલો બધા ઓછા તો આપણને ખબર શું થાય? માઇનસ. 36 માંથી કેટલા બાદ કરવાનો? 23. તો આનો કેટલો આવશે? 3 ને 2. મોટી સંખ્યા કઈ? 23 ને 36 તો 36. તો કેવા આવશે? ઋણ 13. હવે ચોથું જોઈએ -15 - -20 - 13. તો પહેલા બંને જે ચિહ્ન નથી તો એનું સાથે પાડીએ. પહેલા લખવાનું -15, ઓછા ઓછા શું થશે? 10 - 30 - 13. ચાલો પહેલા એનું સાથે પાડીએ. બધા ઓછા ઓછા 30 માંથી 15 જાય તો કેટલા આવશે? 15. મોટી સંખ્યા 30 એનું પ્લસ આવશે અને આ
तो अपने संख्या का खास तुम्हारे दूरी ने पची जवाब लिखवानो અને સંખ્યા લેખનનો ઉપયોગ કર્યા વગર તમારી કરવાની હોય તો તમે આ રીતે લખી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સાચો પૂરાણ લખવાનો છે. તો 3 અને 5 એની વચ્ચે શું આવે તો આપણે ખ્યાલ છે એટલે આવે 4. એના પછી -4 આ સાથે નિશાની યાદ રાખજો તો લેસ ધેન ગ્રેટર ધેન તો ગ્રેટર ધેન પછી આ પણ ગ્રેટર ધેન કહેવાય આ ગ્રેટર ધેન લેસ કહેવાય લેસ ધેન આ વિદ્યાર્થી મિત્રો તમે હવે ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો હવે પરીક્ષા નજીક